નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી કાવ્ય અઢાર દુહા મુક્તક અને હાઇકુનો અભ્યાસ કરીશું પહેલું છે અજ્ઞાત લોક કવિ આપણે લોક સાહિત્યનો અગાઉ પરિચય મેળવ્યો છે લોક સાહિત્યની પરંપરામાં પ્રચલિત બે દુહાઓ આપ્યા છે આ દુહાઓમાં નીતિબોધ આપવામાં આવ્યો છે દુઃખમાં વ્યાકુળ થવાથી દુઃખ દૂર થતું નથી ઉદ્યમ અને પ્રયત્ન કરવાથી દૂર થાય છે ઉપકાર કરનાર ઉપર ઉપકાર કરીએ એ તો વ્યવહાર ગણાય ખરી ક્ષત્રિય વટ તો અપકાર કરનાર ઉપર પણ ઉપકાર કરવામાં આવે તેમાં છે બીજો પરિચય છે ગીતાબહેન પરીખ કવિયત્રી ગીતાબહેન સૂર્યકાંત પરીખ જન્મ ઈસવીસન ઓગણીસો ઓગણત્રીસ અને અવસાન બે હજાર કાવ્ય સંગ્રહો પ્રકટ થયા છે એમના મુક્તકોમાં અને ચમત્કૃતિ જોવા મળે છે મુક્તકમાં બે કે ચાર લીટીમાં કોઈ વિચારનું સઘન અને રસાત્મક નિરૂપણ થયેલું હોય છે રસ નામના એક પંક્તિના મુક્તકમાં કવિત્રીએ દ્રષ્ટાંતથી રસ સભરતા અને શુષ્કતા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો છે જેવી રીતે સૂકા પાંદડા અવાજ કરે છે અને લીલા પાંદડા શાંત રહે છે તેવી જ રીતે કામગરા માણસો મૌન રહે છે જ્યારે આળસુ માણસો વ્યર્થ બબળાટ કરતા હોય છે ત્રીજું સ્નેહરશ્મિ સ્નેહરશ્મિ ઉપનામથી જાણીતા કવિ ઝીણાભાઈ રતનજી દેસાઈ જન્મ ઈસવીસન ઓગણીસો ત્રણ અને અવસાન ઈસવીસન ઓગણીસો ત્રાણું ચીખલી જિલ્લો વલસાડ ગામના વતની હતા ઘણા વર્ષો સુધી અમદાવાદમાં આવેલી ચી ન વિદ્યા આચાર્ય તરીકે એમણે કાર્ય કર્યું હતું અર્ધ્ય અને પનઘટ જેવા કાવ્ય સંગ્રહો ઉપરાંત એમણે જાપાની કાવ્ય પ્રકાર હાઇકુનો સંગ્રહ સોનેરી ચાંદ રૂપેરી સૂરજ આપેલ છે એમના લયમધુર ગીતો અને કોમળ ભાવસ્પર્શી હાઇકુ વિશેષ જાણીતા છે કાવ્યો ઉપરાંત એમણે ટૂંકી વાર્તાઓ નવલકથા અને આત્મકથા પણ લખ્યા છે પહેલાં હાઈકુમાં વૃક્ષની સૂકી ડાળ ઉપર પોપટના બેસવાથી જાણે વૃક્ષને લીલા પાન ફૂટ્યા એવો કલ્પન ભાવ રજૂ થયો છે બીજા હાઈકુમાં પણ એક રમ્ય કલ્પન ભાવ રજૂ થયો છે અંધારું બધી વસ્તુઓને કાળાશથી રંગી દે છે માત્ર દીપ જ રંગાતો નથી तो चालो समझूती जी पहला दोहा आप विपत पड़ेना वलखीए वलखे विपत न जाए विपत्ते उद्यम कीजिए, उद्यम विपत ने खाए। समझूती जीइए कि विपत्ति आए तो एना मूंझाव नहीं विपत्ति एट के मुश्किल મુશ્કેલી જ્યારે આવે તો એનાથી મૂંઝાવું નહીં મૂંઝાવાથી વિપત્તિ દૂર થતી નથી મુશ્કેલીમાં પુરુષાર્થ કરવો જોઈએ એટલે કે મહેનત કરવી જોઈએ મહેનત કરવાથી વિપત્તિને વિપત્તિ છે એ દૂર થાય છે પુરુષાર્થથી વિપત્તિ એટલે કે મુશ્કેલી દૂર થાય છે માટે જ્યારે મુશ્કેલી આવે ત્યારે મૂંઝાવવું નહીં પણ મહેનત કરવી મહેનત કરવાથી વિપત્તિ દૂર થાય છે ગુણની ઉપર ગુણ કરે વટ અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રિયા વટ સમજૂતી જોઈએ કે ઉપકારની ઉપર ઉપકાર કરે એ તો વ્યવહાર ધર્મ નિભાવ્યો કહેવાય એ તો એક વ્યવહાર થયો કહેવાય વ્યવહારની રીત થઈ કહેવાય પરંતુ અપકાર ઉપર ઉપકાર કરે એમાં જ સાચી વીરતા છે ત્યાર પછી છે મુક્તક સુકા પર વન ગજવતા શાંત લીલા સદાય સમજૂતી જોઈએ કે સુકા પાંદડા ખડખડ અવાજ કરીને વન ગજવે છે જ્યારે લીલા પાન હંમેશા શાંત રહે છે ત્યાર પછી હાઈકુ છે સુકેલી ડાળે પોપટ બેઠો પાન ચોગમ લીલા સમજૂતી જોઈએ કે વૃક્ષની સૂકી ડાળ ઉપર પોપટ આવીને બેઠો કે તરત જ વૃક્ષની ચારેય બાજુ જાણે લીલા પાન ફૂટ્યા હોય તેવું લાગે છે ત્યાર પછી છે ફરતી અંધકારની પીછી જે જે વસ્તુ પર ફરી વળે છે તે તે વસ્તુને એ પોતાના કાળા રંગે રંગી દે છે પરંતુ દીપક એના રંગે કદી રંગાતો નથી દીપક ઉપર એની કોઈ અસર થતી નથી તો વિદ્યાર્થી મિત્રો કાવ્ય અઢાર દુહા મુક્તક અને હાઈકુ અહીંયા પૂર્ણ થાય છે આ પછીના વિડીયોમાં આપણે પાઠ ઓગણીસ સાંઢ નાથીઓનો અભ્યાસ કરીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત